નમસ્તે મિત્રો, કોમોડિટી એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. દેશના અગ્રણી કોમોડિટી એક્સચેન્જ M6 પર 28 ઓગસ્ટ થી 3 સપ્ટેમ્બર સુધીના સપ્તાહ દરમિયાન વિવિધ કોમોડિટીના વાયદામાં કેવી ચાલ રહી તે જોઈએ. કિંમતી ધાતુનો ઇન્ડેક્સ M6 બુલડેક્સનો સપ્ટેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 16,020 ખુલીને સપ્તાહ દરમિયાન ઇન્ટ્રાડેમાં ઉપરમાં 16,447 અને નીચામાં 15,783 ના મથાળે અથડાઈ 664 પોઈન્ટની મૂવમેન્ટ સાથે સપ્તાહના અંતે 64 પોઈન્ટ ઘટીને 15,863 ના સ્તરે બંધ થયો હતો. હવે કિંમતી ધાતુની વાત કરીએ તો M6 નો સોનું ઓક્ટોબર વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામ દીઠ 50,890 ના ભાવે ખુલી સપ્તાહ દરમિયાન ઇન્ટ્રાડેમાં ઉપરમાં 52,100 અને નીચામાં 50,500 બોલાઈને સપ્તાહના અંતે 160 રૂપિયાના ભાવ ઘટાડા સાથે 50,742 ના સ્તરે બંધ થયો હતો. ગોલ્ડ ગિનીનો સપ્ટેમ્બર વાયદો 8 ગ્રામ દીઠ 111 રૂપિયાના ઘટાડા સાથે 41,225 થયો હતો, જ્યારે ગોલ્ડ પેટલનો સપ્ટેમ્બર વાયદો 11 રૂપિયા ઘટીને 5,160 ના ભાવે બોલાઈ રહ્યો હતો. સોનાનો મિની ઓક્ટોબર વાયદો 10 ગ્રામ દીઠ 153 રૂપિયા ઘટીને 50,823 ના ભાવે બંધ થયો હતો. હવે ચાંદીના વાયદાની વાત કરીએ તો M6 ચાંદી ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે કિલો દીઠ 68,460 ખુલીને સપ્તાહ દરમિયાન ઇન્ટ્રાડેમાં ઉપરમાં 73,254 અને નીચામાં 66,306 ના સ્તરને સ્પર્શીને સમીક્ષા હેઠળના સપ્તાહના અંતે 1,003 રૂપિયાના ઘટાડા સાથે 66,926 ના ભાવે બંધ થયો હતો. જ્યારે ચાંદી મિની નવેમ્બર વાયદો 1,034 રૂપિયા ઘટીને 66,948 અને ચાંદી માઇક્રો નવેમ્બર વાયદો 1,051 રૂપિયા ઘટીને 66,946 બોલાયો હતો. બિનલો ધાતુની વાત કરીએ તો તાંબાનો સપ્ટેમ્બર વાયદો કિલો દીઠ 5 રૂપિયા 90 પૈસાના ઘટાડા સાથે 515 રૂપિયાને 5 પૈસાએ બંધ થયો હતો, જ્યારે નિકલનો સપ્ટેમ્બર વાયદો 16 રૂપિયા 60 પૈસા ઘટીને 1,109 રૂપિયા 90 પૈસાએ બંધ થયો હતો. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલનો સપ્ટેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે બેરલ દીઠ 3,182 ના ભાવે ખુલી સપ્તાહ દરમિયાન ઇન્ટ્રાડેમાં ઉપરમાં 3,213 અને નીચામાં 2,963 બોલાઈને સપ્તાહના અંતે 128 રૂપિયાના ભાવ ઘટાડા સાથે બંધમાં 3,044 થયો હતો. જ્યારે નેચરલ ગેસનો સપ્ટેમ્બર વાયદો MMBTU દીઠ 17 રૂપિયા 10 પૈસા ઘટીને 182 થયો હતો. હવે કૃષિ ચીજોની વાત કરીએ તો કપાસનો એપ્રિલ વાયદો 20 કિલો દીઠ 1,035 ના ભાવે ખુલીને સપ્તાહ દરમિયાન ઇન્ટ્રાડેમાં ઉપરમાં 1,038 અને નીચામાં 1,022 સુધી જઈને સપ્તાહના અંતે 9 રૂપિયા ઘટીને 1,024 ના સ્તરે બંધ થયો હતો. રૂ અથવા કોટનના બંને વાયદા ઘાસરે દીઠ 140 રૂપિયાથી 170 રૂપિયાની રેન્જમાં ઘટ્યા હતા. કોટનનો ઓક્ટોબર વાયદો સપ્તાહના પ્રારંભે ઘાસરી 17,720 ના ભાવે ખુલીને સપ્તાહ દરમિયાન ઇન્ટ્રાડેમાં ઉપરમાં 17,900 સુધી અને નીચામાં 17,550 સુધી જઈ અને સપ્તાહના અંતે 140 રૂપિયાના ઘટાડા સાથે 17,650 ના ભાવે બંધ થયું હતું. જ્યારે MCX ક્રૂડ પામતેલ અથવા તો CPO નો સપ્ટેમ્બર વાયદો 10 કિલો દીઠ 20 પૈસા ઘટીને 766 રૂપિયા 30 પૈસાએ બંધ થયું હતું. આ સામે મેન્થા તેલનો સપ્ટેમ્બર વાયદો કિલો દીઠ 21 રૂપિયા 70 પૈસા ઘટીને 981 ના ભાવે બંધ થયો હતો. તો આ હતા વાયદા બજારના સાપ્તાહિક સમાચાર. આવા વધુ સમાચારો સાથે ફરી મળશું. જય હિંદ.